નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1 વિષય કલરવ, એમાં શાળા તત્પરતા 2, એમાં ભાગ 2 આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ ચોપડી ખોલી નાખી હશે, ખરું ને? પાના નંબર 26 તમારી કલરવની ચોપડીમાં ખોલો. ચલો આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. તો અહીંયા થોડી પ્રવૃત્તિઓ કરેલી છે, જે આપણે ઘરે નવરા હોઈએ, અત્યારે તો તમારે ભણવાનું પણ ઓછું હોય છે, ખરું ને? તો તમારે આવી બધી પ્રવૃત્તિ તમારી જાતે ઘરે કરવાની છે. જુઓ, એક અથવા એકથી વધુ નાના વાસણમાં પાણી લઈ લાકડીથી વાસણને વગાડી તેમાંથી અવાજ આવે તેનો આનંદ લો. વાસણ લેવાનું, તપેલી લો, થાળી લો, વાટકી લો, બરાબર ને? કોઈ પણ વાસણ લઈ એમાં પાણી ભરવાનું અને લાકડીથી બહાર વગાડવાનું, એટલે એનો અવાજ કેવો આવે છે એનું આપણે અવલોકન કરવાનું છે. 2, થાળીમાં પાણી ભરી વચ્ચે ફૂંક મારો. ફૂંક મારતા પાણીમાં શું થાય છે? જો આ બાળકે થાળીમાં પાણી ભર્યું છે અને ફૂંક મારે છે, તો તમારે એનું અવલોકન કરવાનું છે કે શું થયું ફૂંક મારવાથી પાણી ભરેલી થાળીમાં, બરાબર ને? આગળ, થાળીમાં પાણી ભરી તડકે મૂકો. થાળીને તડકે મૂકતા શું થાય છે? જો અહીંયા આગળ થાળીમાં પાણી ભર્યું છે અને સૂરજના તડકે થાળીને મૂકી છે, તો મૂકીને પછી આપણે ભૂલી નહીં જવાનું, પણ એનું અવલોકન કરવાનું, થોડી વાર એને જોવાનું કે શું થાય છે, શું ફેરફાર થયો. તો એ તમારું અવલોકન શક્તિ વધશે, તમારી વિચારવાની, કંઈક નવી પ્રયોગો કરવાનું, એના એમાંથી તમને પ્રેરણા મળશે. ચલો આગળ. 4, તગારામાં પાણી ભરી અંદર કાંકરા નાખો. કાંકરી નાખતા શું થાય છે? જો આ તગારું એટલે તબકડું, એમાં પાણી ભર્યું છે અને અંદર કાંકરા નાખે છે, તો કાંકરા નાખવાથી અંદર શું થાય છે તે આપણે અવલોકન કરવાનું છે. આ અવલોકન ઉપરથી તમને એક વાર્તા યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો? એક તરસ્યો કાગડો હોય છે અને પાણીની શોધમાં જાય છે. પછી ત્યાં એક કુંજો જોવે છે, એમાં પાણી હોય છે પણ પાણી ઊંડું હોય છે, તો તેથી તે પાણી પી શકતો નથી. પછી બાજુમાં કાંકરા પડ્યા હોય છે, તો કાગડો છે એ પોતાના ચાંચમાં એક એક કાંકરો લઈ અને પાણીના પેલા કુંડામાં નાખે છે અને પાણી ઉપર આવે છે અને કાગડો પાણી પીને ઉડી જાય છે. તો એની બુદ્ધિથી એણે એ પાણીની તરસ છીપાવી, બરાબર ને? યુક્તિ કરીને. તો આમાં પાણી તગારામાં કાંકરા નાખતા પાણીની સપાટી કેમ આવે છે? જે ભર્યું હોય એનાથી થોડી ઉપર આવે છે, બરાબર ને? ચલો આગળ. 5, પાણીમાં કપડાં ધોવાનો પાવડર નાખી હલાવતા શું થાય છે? તો તમે ક્યારેક તમારા મમ્મી કપડાં બોળતા હોય ત્યારે તમે જોયું હશે કે તબકડામાં પાણી ભરે છે, પછી કપડાં ધોવાનો પાવડર નાખે છે અને હાથથી હલાવે છે, તો ઉપર ફુગ્ગા જેને ફીણ કહેવાય એવું દેખાય છે. તમે નોંધ્યું છે ક્યારે? ન નોંધ્યું હોય તો તમે પ્રયોગ કરજો, અથવા તમારા મમ્મી જ્યારે કપડાં ધોવા બેસે ત્યારે તમે એમની સાથે રહેજો, જેથી કરીને મમ્મી શું કરે છે અને એનાથી શું થાય છે એ આપણને ખ્યાલ આવે, બરાબર ને? તો આ છે તમારા નવા નવા પ્રયોગો, બરાબર ને? હવે આગળ આપણે 9, વાર્તા. કઈ વાર્તા છે? આનંદી કાગડો. કઈ વાર્તા છે? આનંદી કાગડો. એટલે કાગડો કેવો આનંદમાં રહે છે કોઈ પણ પરિસ્થિતિમાં, એના વિશેની વાર્તા છે. તો આપણે વાંચીએ, તમને ખૂબ મજા આવશે. એક કાગડો હતો, તેના પર એકવાર રાજા ગુસ્સે થયા. એટલે રાજાએ તેના માણસોને કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં કૂતાડીને મારી નાખો. તો આ રાજા છે, એ કાગડો હતો, એના ઉપર આ રાજા ગુસ્સે થાય છે અને રાજાએ તેના માણસો એટલે સિપાહીને કહ્યું કે જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે, કૂવાનો કાંઠો, કૂવો એટલે શું? તો પહેલાના સમયમાં જ્યારે નળની સગવડતા નહોતી
ત્યારે પીવા માટે પાણી ભરવા માટે તમે ક્યારે ગામડે ગયા હો તો જોજો, ગામના એક જ સ્થળ નક્કી કર્યું હોય જ્યાંથી માથે પાણી લાવવાનું હોય, અને એ સ્થળને એને શું કહેવાય, કૂવો કહેવાય. અંદર ઊંડો ખાડો હોય અને ઉપર ગોળ ગોળ ઈંટોથી ચણી લીધું હોય, અને એની અંદર જમીનમાંથી પાણી આવે અને બધા પાણી ત્યાંથી પીવાનું લાવે, એને કૂવો કહેવાય. કાંઠે એટલે કે એની કૂવાની આજુબાજુની જે જગ્યા હોય એને કાંઠો કહેવાય. અને ગારો એટલે કાંઠાની આજુબાજુ પાણી ઢોળાતું હોય એટલે પાણી માટી ચીકણી બની ગઈ હોય. કેવી બની ગઈ હોય? ચીકણી. એને ગારો કહેવાય. શું કહેવાય? ગારો. તેમાં ખૂંતાડીને મારી નાખો એટલે ચીકણો ગારો હોય, કિચડ, જેને આપણી ભાષામાં કિચડ કહીએ, બરાબર ને, શહેરની ભાષામાં. તો એ તેમાં ખૂંતાડીને એટલે એમને દબાઈ કાગડાને અને મારી નાખો, એવો આદેશ કોણે આપ્યો? રાજાએ તેના સિપાઈને. તો કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. રાજાએ જે રીતે હુકમ કર્યો હતો સિપાઈને, એવી રીતે કાગડાને ગારામાં નાખવામાં આવ્યો, કૂતાડવામાં આવ્યો. કાગડા ભાઈ તો ગારામાં કૂદતા કૂદતા આનંદથી બોલવા લાગ્યા. પેલા કાગડાને આવી સજા આપે છે તો પણ કાગડો આનંદમાં બોલવા લાગ્યો. શું બોલવા લાગ્યો? લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. એટલે એ ગારો છે, એ માટી છે, એ ચીકણી હોય. કેવી હોય? ચીકણી, એટલે લપસી જવાય એવી. તો કાગડો શું કે, મને તો લપસણી શીખવાની મજા આવી ગઈ, એમ આનંદમાં આનંદમાં ઉગાવા માંડ્યો. પછી રાજા અને માણસો તો નવાઈ પામ્યા. રાજાને તો નવાઈ લાગી, એના માણસોને પણ નવાઈ લાગી કે આને આપણે મારીએ છીએ, ગારામાં કૂતાડીએ છીએ, તો એ કેવું આનંદમાં ગીત ગાય છે. આ કાગડાને ગારામાં કૂતાડવાથી દુઃખ થવાના બદલે આનંદથી કેમ બોલે છે? બધા વિચારમાં પડી ગયા કે આ કાગડાને ગારામાં નાખ્યો તો દુઃખી થાય. કોઈને તમને કોઈ ગારામાં ફેંકી દે, કિચડમાં નાખી દે, તમને દુઃખ લાગે ને, પણ આ કાગડો તો દુઃખી ના થયો અને આનંદમાં કેમ બોલવા લાગ્યો, કે આનંદ કેમ થયો? રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો. પછી રાજાને તો બહુ ગુસ્સો આવ્યો અને એણે બીજો હુકમ કર્યો, નાખો એને કૂવામાં એટલે ડૂબીને મરી જાય. રાજાએ શું કીધું? કે નાખો એને કૂવામાં એટલે એ ઊંડે સુધી જાય અને પાણીમાં ડૂબી અને મરી જાય. કાગડાને કૂવામાં નાખ્યો. કાગડાને શેમાં નાખ્યો? સિપાહીઓએ કૂવામાં. કાગડાભાઈ તો કૂવામાં તરતા તરતા બોલે છે. પાછા કાગડાભાઈ તો આનંદમાં આવી ગયા અને કૂવામાં તરવા માંડ્યા. પાણીમાં ઉપર ફરે એને તર્યા કહેવાય, બરાબર ને. અને તરતા તરતા શું બોલે છે? કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. કાગડો શું કે, મને તરવાનું. તરવું એટલે શું ખબર છે ને, પાણીમાં ઉપર આપણે બધા તરતા હોય છે ને, તો એને તરવું કહેવાય, જેને ઇંગ્લિશમાં સ્વિમિંગ કહીએ છીએ, બરાબર ને. તો કાગડો શું શીખે છે? તરવાનું. કૂવામાં નાખ્યો ને પાણીમાં, તો એ તરવાનું શીખે છે, બરાબર ને. રાજા હવે વધારે ગુસ્સે થયા. એ કહે, હવે કાગડાને આખરી શિક્ષા કરો. પાછા રાજાજી ગુસ્સે થઈ ગયા અને શું કહે છે, આ કાગડો તો આનંદમાં આનંદમાં આવી ગયો, હવે એને એવી સજા કરો, આખરી એટલે બહુ કડક, આખરી એટલે બહુ કડક કડક સજા કરો. પછી કાગડા ભાઈને કાંટાના એક મોટા જાળામાં નખાવ્યા. તો એ કાગડા ભાઈ તો એના એ જ આનંદી કાંટામાં આનંદથી ગાવા લાગ્યા. જો અમુક પ્રશ્નો અહીંયા તમને ચોપડીમાં નથી આપ્યા, પણ ક્યારેક પરીક્ષામાં પૂછાઈ શકે છે. પછી કાગડા ભાઈને શેમાં નાખવાનો હુકમ કર્યો? કાંટાના મોટા જાળામાં. કાંટા એટલે શું? તો બાવળ હોય, એમાં એક મોટી સૂળ જેવું હોય. આપણે ડિમ્બે ખોસી સૂળને એવું શીખ્યા ને, બાવળે સૂળ આપીને, એ સૂળ છે ને એ કાંટા કહેવાય. અણીદાર લાકડું જે આપણને પગમાં હાથમાં ક્યાંક અડી જાય ને તો આપણને લોહી નીકળી જાય, એને સૂળ કહેવાય, કાંટો કહેવાય. શું કહેવાય? કાંટો કહેવાય. બાવળને કાંટા હોય, બોરડીને હોય, બરાબર ને. તો આવા કાંટાના મોટા જાળામાં નાખવામાં આવ્યા. એટલે કાંટા હતા એવા મોટા જાળામાં કાગડાને નાખ્યો. તો એ કાગડા ભાઈ તો એના એ જ આનંદી. તો એ કાગડા ભાઈ તો આનંદમાં જ
કાંટામાં આનંદથી ગાવા લાગ્યા. કાંટામાં શું ગાવા લાગ્યા? આનંદથી ગીત ગાવા લાગ્યા. કયું ગીત ગાવા લાગ્યા? તો જુઓ, કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કુણા કાન વિંધાવીએ છીએ. કાંટાના અણીથી કાણું પડી ગયું એટલે શું કહે છે કે મારા કાને કાણા પડી ગયા. કાન વિંધાવીએ એટલે કાણું પડાવીએ છીએ. આપણે જ્યારે કાનમાં બુટ્ટી પહેરીએ છીએ ત્યારે એને કાન વિંધાવ્યો કહેવાય. તો કાગડાભાઈ શું કહે છે કે કાંટાથી મારા કાન વિંધાઈ ગયા ભાઈ, કાન વિંધાઈ ગયા. મારા ખૂણા ખૂણા કાન આ કાંટાની અણીથી વિંધાઈ ગયા એટલે કાનમાં કાણું પડી ગયું. રાજા કહે આ કાગડો તો ભારે જબરો છે. રાજાને પાછી નવાઈ લાગી કે આ કાગડો તો બહુ જબરો છે ભાઈ, ગમે એટલી એને તો સજા આપો તો એ આનંદમાં જ રહે છે, ગમે તે દુઃખમાં તે દુઃખી થતો જ નથી. ચાલો હવે એવી જગ્યાએ નાખીએ કે દુઃખી દુઃખી થઈ જાય. પછી રાજાએ પાછો ગુસ્સે થઈને કે હવે એવી જગ્યાએ સજા આપીએ કે દુઃખી દુઃખી થઈ જાય. પછી કાગડાને એક તેલની કોઠીમાં નાખ્યો, તોય કાગડાભાઈ તો ખુશ ના ખુશ. તેલની કોઠીમાં નાખ્યો તોય કાગડાભાઈ તો આનંદમાં આનંદમાં. તો પાછું ગીત ગાવા માંડ્યા, તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. આ કાનમાં પેલા સૂળના કાંટાના કાણાથી કાન વિંધાઈ ગયા એટલે કે હવે આ તેલ હતું એ મારા કાને મૂકીશ એટલે મને કાન જલ્દી મટી જશે. તમે જ્યારે કાન વિંધાવો છો ત્યારે મમ્મી તમારા કાનમાં તેલ લગાવતા હશે ખરું ને? કેમ તો તમારું જે વિંધાયેલું કાણું પડેલું કાન છે એ ખૂણો બની જાય અને તમને દુખાવો થાય નહીં. તો કાગડાભાઈને કાંટાની જાળમાં નાખ્યા તો શું કહે છે કે કુણા કાન વિંધાવું છું ભાઈ, કુણા કાન વિંધાવું છું, બરાબર ને? હવે રાજાને તો પછી ગુસ્સો આવ્યો તો એમણે એમ કીધું કાગડાને કે તેલની કોઠીમાં નાખો. તો કાગડાને તેલની કોઠીમાં નાખે છે તોય કાગડો આનંદમાં કે મેં જે કાન વિંધાવ્યા ત્યાં આગળ તેલ મુકાઈ ગયું ભાઈ, તેલ મુકાઈ ગયું. પછી તો રાજાએ કાગડાને ઘીના કુડલામાં નાખ્યો તો કાગડો એમાં પણ ખુશ થતા બોલે છે ઘીના લબકા ભરીએ છીએ ભાઈ, ઘીના લબકા ભરીએ છીએ. હવે કાગડાને તેલમાંથી કાઢી અને રાજાએ શેમાં નાખ્યો? ઘીના કુડલામાં, એટલે ઘી ભરેલું મોટું માટીનું વાસણ. પહેલાના સમયમાં જ્યારે ઘી બહુ ગાયો ભેંસો હોય ને એટલે ઘી છે ને મોટા વાસણમાં રાખતા માટીના, એને કુડલા કહેવાય, બરાબર ને? તો કાગડાને શેમાં નાખે છે? ઘીમાં, ઘીના કુંડલામાં. તો પાછો કાગડો આનંદમાં આવી ગયો, હવે તો શેની મજા પડી? ઘી ખાવાની. તો શું કહે છે કે ઘીના લબકા ભરીએ છીએ, લબકા એટલે મોઢેથી ખાવું, લબકા એટલે મોઢેથી ખાવું. તો ઘી ખાવાની તો મજા પડે ને અમે વિદ્યાર્થી મિત્રો? તો કાગડો કહે છે ઘીના લબકા ભરીએ છીએ ભાઈ, ઘીના લબકા ભરીએ છીએ, તો ઘી ખાવાની મજા પડી ગઈ એમ કહે છે કાગડો. રાજા તો ખૂબ ખીજાયા ને કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો. કાગડાભાઈ તો મજાથી ગીત ગાવાય છે. પછી પાછો કાગડાને ઘીના કુડલામાંથી કાઢી અને રાજાએ ખીજાય અને ગોળની કોઠીમાં નાખ્યો. કોઠી એટલે પહેલાના સમયમાં ખૂબ જ ઊંડી માટીની હતી, વાસણ આવતું હતું એને કોઠી કહેવાય, જેમાં ગોળ ભરતા હતા. તો એ ગોળની કોઠીમાં કાગડાને નાખ્યો તો એ પાછો મજાથી ગીત ગાય છે. શું ગીત ગાય છે? ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. હવે પાછો એને ગોળ ખાવાની મજા પડી ગઈ ગોળમાં નાખ્યો એટલે. તો પછી રાજા એ કાગડાને એક ઘર ઉપર ફેંક્યો. પછી રાજા બહુ ગુસ્સે થઈ ગયા કે આટલું આટલું ફરવા છતાં આ કાગડો કેમ દુઃખી નથી થતો. પછી એને એક ઘર ઉપર નાખ્યો. ત્યાં બેઠો બેઠો પાછો કાગડો આનંદમાં ગાવા માંડ્યો, નળિયા ચાળતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાળતા શીખીએ છીએ. નળિયા ચાળવા એટલે શું? તો પહેલાના સમયમાં જ્યારે કાચા મકાન હતા તો એની ઉપર નળિયા આવતા હતા, બરાબર ને, માટીના. તો એને વ્યવસ્થિત ગોઠવવાના, વરસાદ પડે ત્યારે પાણીના અંદર પડે એના માટે એને વ્યવસ્થિત ગોઠવવાના, એને ચાળ્યા કહેવાય. શું કહેવાય? ચાળ્યા કહેવાય. તો કાગડો શું કહે છે? ઘર ઉપર નળિયા ચાળતા હું શીખું છું એટલે નળિયા ગોઠવતા શીખું છું. છેવટે રાજા થાકી ગયા. રાજાને થયું આ કાગડો તો મહા આનંદી છે,
અને ગમે તેટલું દુઃખ આપીશું તોય આનંદમાં જ રહે છે. રાજા કહે, આને ઉડાડી મૂકો અને કોઈ અસર થશે નહીં. અને પછી કાગડાને ઉડાડી મૂક્યો. તો કેવી સરસ વાર્તા છે. છેવટે રાજા થાકી ગયા કે આ કાગડાને કોઈ દુઃખની અસર થવાની નથી. આ કાગડો બહુ આનંદી છે અને ગમે એટલું દુઃખ આપીશું તો એ દુઃખી થવાનો નથી, એ આનંદમાં જ રહેવાનો છે. તો આને ઉડાડી મૂકો, એને કોઈ અસર થશે નહીં. તો આ વાર્તા પરથી એક શીખ મળે છે વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ, ક્યારેક તમને કોઈક ચીડાવે છે તો તમે ગુસ્સે થઈ જાઓ છો, બરાબર ને? પછી કમ્પ્લેન કરો છો કે મમ્મી મને આણે આમ કર્યું, ટીચર મને આણે આમ કર્યું. પણ ક્યારેક કોઈ વ્યક્તિ આપણને ચીડાવે, આપણને દુઃખી કરે, તો આપણે દુઃખી ના થવું જોઈએ, આનંદમાં જ રહેવું જોઈએ. પછી ક્યારેક તો એ સામેવાળી વ્યક્તિને થાય કે આને તો હું ગમે એટલું દુઃખ આપું તો એ આ દુઃખી થતો નથી, બરાબર ને? પછી આપણને દુઃખ પહોંચાડવાનું, આપણને હેરાન કરવાનું, પરેશાન કરવાનું છોડી દેશે, બરાબર ને? તો આ વાર્તા ઉપરથી આપણને આનંદમાં રહેવાનું, કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ હોય, સુખ હોય, મુશ્કેલી હોય તો આનંદમાં રહેવાનું શીખવાડે છે આ વાર્તા, બરાબર ને? ચલો આગળ આપણે ગીત ગાઈશું. 10 ગીત ગાઓ ઢીંગલી. સરસ મજાનું ગીત છે આ, બરાબર ને? આપણે બાલ મંદિરમાં પ્રોજેક્ટરમાં સાંભળ્યું હશે, બરાબર ને? પછી ટીચર પણ ગવડાવતા હશે, ખરું ને? તો આપણે એ ગીત આજે અહીંયા ગાઈશું. ચલો, તો તમે લોકો શાંતિથી સાંભળજો, બરાબર ને? અને તમે આવડે તો મારી સાથે તમે પણ ગાઈ શકો છો ઘરે બેઠા, બરાબર ને? ચલો ગીત. ઢીંગલી મારી ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી, બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું. તો આ ગીતમાં ઢીંગલીની વાર્તા, ઢીંગલીની વાત કહે છે કે ખાતી નથી, આ ઢીંગલી છે એ મારી ખાતીએ નથી, પીતીએ નથી અને બોલતી પણ નથી. તો એની મમ્મીને પ્રશ્ન કરે છે આ છોકરી એની મમ્મીને પ્રશ્ન કરે છે કે મારી જે આ ઢીંગલી છે ખાતી નથી, બોલતી નથી, પીતી નથી, તો એને કેમ બોલાવો. ચંપાના ફૂલની વેણી ગૂંથાવ તો પણ તે બોલતી નથી, બોલતી નથી. ચંપા એ ફૂલ છે એટલે એની વેણી બનાવી અને હું એને માથામાં નાખું છું તો પણ તે બોલતી નથી. ઘંટીને ઘૂઘરો આપું છું રમવા, સોનાના પેટ પાટલે બેસાડું જમવા, તો પણ તે ખાતી નથી. જુઓ, ઘંટીને ઘૂઘરો, ઘંટડી આપે છે, ઘૂઘરો આપે છે રમવા માટે, સોનાના પાટલે, સોનાના પાટલા ઉપર જમવા બેસાડે છે તો પણ તે ખાતી નથી. પંખી બતાવું ડાળીએ ઝૂલતા, મેના પોપટને મોરલા ટબુકતા, તો પણ તે ગાતી નથી. શું કહે છે? પંખી બતાવું છું ડાળીએ ઝૂલતા, ઝાડ ઉપર પંખી ઝૂલતા બતાવું છું, મેના પોપટ ને મોરલા ટહુકતા, મેના છે, પોપટ છે, મોરલા ટહુકતા, બધા પક્ષીઓ બતાવું છું તોય પણ તે ગાતી નથી. પહેરાવું ઝાંઝરીને રેશમી જબલું, ઘૂમ ઘૂમ નાચું ને વગાડું તબલું, તો પણ તે નાચતી નથી. શું કહે છે? હું એને પહેરાવું છું ઝાંઝરીને રેશમની જબલું, પગમાં ઝાંઝરી પહેરાવું છું, રેશમનું જબલું પહેરાવું છું, ઘૂમ ઘૂમ નાચું ને વગાડું તબલું, હું ગોળ ગોળ ઘૂમું છું અને તબલું વગાડું છું તોય પણ તે નાચતી નથી. ચાંદામાં માં તો આકાશે રમતા, બાબા ગાડીમાં ઢીકલી બેન ફરતા, મારે પણ બોલવું નથી. શું કહે છે? ચાંદા મામા તો આકાશે રમતા, આકાશમાં શું રમે છે? ચાંદા મામા. બાબા ગાડીમાં ઢીંગલી બેન ફરતા, આવી ગાડીમાં ઢીંગલીને બેસાડી છે, મારે પણ બોલવું નથી, મારે એની સાથે બોલવું નથી, બરાબર ને? તો આ ઢીંગલીને
બોલાવાની પ્રયત્ન કરે છે છોકરી, પણ એ ઢીંગલી બોલતી નથી, ખાતી નથી, પીતી નથી, નાચતી નથી. ઘણા પ્રયત્ન કરવા છતાં એ બોલતી નથી. તો કેમ નથી બોલતી? કારણ કે ઢીંગલી તો શું કહેવાય, નિર્જીવ કહેવાય. એનામાં જીવ ના હોય એટલે ખાઈ પણ ન શકે, બોલી પણ ન શકે, ચાલી ના શકે, નાચી ના શકે, કૂદી ના શકે, બરાબર ને? તો આ ઢીંગલીને આ છોકરી એવા પ્રયત્ન કરે છે કે મારી ઢીંગલી બોલતી થાય, ખાતી થાય, નાચતી થાય, કૂદતી થાય, બરાબર ને? એના માટેનું આ સરસ મજાનું ગીત છે. તો ફરીથી એકવાર આપણે સળંગ ગીત ગાઈ લઈએ. પહેલા તો આપણે સમજ્યા ને, હવે આપણે ગાઈ લઈએ, બરાબર ને? મારી ઢીંગલી, ચલો ગીત ગાઉં છું હું. ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી, બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું, ડોલમાં બેસાડી તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી ગોથાવું, તો કોણ તે બોલતી નથી, ઘંટીને ઘૂઘરો આપું છું રમવા, સોનાના પાટલી બેસાડો જમવા, તો કોણ તે ખાતી નથી, પંખી બતાવું ડાળીએ ઝોલતા, મેના પોપટને મોરલા ટબુકતા, તો કોણ તે ગાતી નથી, પહેરાવું ઝાંઝરીને રેશમી ઝબલું, ઘૂમ ઘૂમ નાચ્યુંને વગાડો તાબલું, તો કોણ તે નાચતી નથી, ચાંદામાં મા તો આકાશે રમતા, બાબા ગાડીમાં ઢીંગલી વેન ફરતા, મારે પણ બોલવું નથી, બરાબર ને? મજા આવી ને ગીત સાંભળવાની? ચલો બીજું એક ગીત આવ્યું બહુ મજાનું, બરાબર ને? બે, મેં એક બિલાડી પાડી છે, આ પણ તમે બાલ મંદિરમાં સાંભળ્યું હશે ગીત, બરાબર ને? તો ચલો હું ગાઉં છું, તમે પણ મારી સાથે ગાજો. મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુરૂ પાડી છે, તે હળવે હળવે ચાલે છે, તે અંધારામાં ભાડે છે, દૂધ ખાય દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય છે, તે ઉંદરને તો ઝટપટ ચાલે, પણ કૂતરાથી બીતી ચાલે, તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે, બરાબર ને? તો આ બાળકે બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે, રંગે સરસ મજાની છે, તે અંધારામાં ભાળે છે, તેની આંખો કેવી કાચ જેવી હોય છે, અને અંધારામાં પણ બધું દેખાય છે, દૂધ ખાય છે, દહીં ખાય છે, અને ઘી તો બહુ જ ભાવે છે, ચપચપ ચાટી જાય છે, તે ઉંદરને ઝટપટ ઝાલે, એનો શિકાર કોણ છે? ઉંદર. ઘરમાં ઉંદર હોય તો બિલાડીને રાખજો, એ ઉંદર બિલાડી છે, એ ઉંદરને ખાઈ જશે, પણ ઉંદર કોણ, બિલાડી કોનાથી બીસે? કૂતરાથી. કોનાથી બીસે? કૂતરાથી. કૂતરાને જોવે એટલે બિલાડી ડરી જાય છે. તેના દિલ પર ડાઘ છે, દિલ એટલે શરીર, એના શરીર ઉપર શું છે? કાળા પટ્ટા છે, ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે, અને દેખાવમાં કેવો લાગે છે? વાઘ જેવું, એટલે એ મારા ઘરનો વાઘ છે, બરાબર ને? અહીંયા રમત છે, બધા વિદ્યાર્થી બેઠા છે, અને એમના સાહેબ એમને આ રમત રમાડે છે. આપણે રમ્યા છીએ ને સ્કૂલમાં, શું કહે છે ટીચર? તો ચલો ટીચર કહે એમ કરજો, ચકલી ઉડે ફર, પછી આપણે હાથ ઊંચા કરીએ છીએ, ખરું ને? અને ચકલી ઉડાડીએ છીએ, પછી કહે છે કાગડો ઉડે ફર, પછી કોયલ ઉડે ફર, બરાબર ને? પોપટ ઉડે ફર, પછી ક્યારેક ટીચર એવું બોલે છે કે ગાય ઉડે, તો આપણે ભૂલથી કહી દઈએ છીએ ફર, પછી બધા હસે છે, ખરું ને? યાદ આવી આ રમત? હા, તો આ રમત રમાડે છે, બરાબર ને? જો તમારી શાળા ચાલુ હોત તો આપણે પણ આ પ્રવૃત્તિ કરત, પરંતુ શાળામાં અત્યારે રજાઓ છે કોરોનાના કારણે, બરાબર ને? તો આવી રમત તમારે તમારા બે ચાર મિત્રો ભેગા કરી અને તમારા ઘરે રમવાની, બરાબર ને?
તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે અને લેસનમાં આપણે આ પ્રવૃત્તિઓ કરીશું. ઘરે બેઠા બેઠા આ પાઠ વાંચવાનો મહાવરો કરીશું. વાર્તા, આ જે વાર્તા આનંદી કાગડો છે ને, એ વાર્તા વાંચવાની તમારે ઘરે બેઠા બેઠા કરું ને, જેથી કરીને તમારો વાંચનનો મહાવરો પાકો થાય, બરાબર ને? તો આ પાઠ તમારે ઘરે બેઠા વાંચવાનો છે, પછી આ ગીત ગાવાનું, બરાબર ને? પછી બીજું આ પાછળ ગીત આપ્યું છે એ પણ ગાવાનું, અને આ રમત બે ચાર મિત્રો ભેગા થઈ અને આ રમત રમવાની છે. તો અહીંયા આપણો શાળા તત્પરતા પાઠ 2 પૂર્ણ થાય છે, બરાબર ને? આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.